સાવલી તાલુકામાં ખેડૂતોને લાભાર્થે આજે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. હાલ ખેતીમાં શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે, તેમજ સાથે સાથે અત્યંત ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આવા સમયમાં હાલ ખેડૂતોને રાત્રે પોતાના ખેતરે પિયત માટે જવું પડે છે અને રાત્રે પાણી વાળવામાં પણ ઠંડી અને રાતના સમયે ખૂંખાર જાનવરોનો પણ ક્યારેક સામનો કરવો પડે છે. ત્યારે ખેડૂતોની માંગો અને આગેવાનોની રજૂઆતોના પગલે સરકાર દ્વારા ખેડૂતોને રાતના ઉજાગરા ન કરવા પડે તે માટે દિવસે વીજળી આપવાનો કિસાન સૂર્યોદય યોજનાના બનાવવામાં આવી છે, જે માટે કાર્યક્રમ સાવલી તાલુકાના મંસર ઘજીઆઈડીસીમાં કરવામાં આવ્યો હતો. ખેતી અને પાકને સિંચાઈ માટે જે પ્રકારે ખેડૂતોને રાત્રે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને એક યોજનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ યોજના અનુસાર ખેડૂતોને રાત્રે નહીં પરંતુ દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટેની યોજના બનાવવામાં આવી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી ખાતે આજે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી નટવરસિંહ તેમજ મહિપતસિંહ રાણા દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામોમાં આ યોજનાનો આરંભ કરવામાં આવશે તે અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. રંજનબેન ભંડ સંસદ વડોદરા જિલ્લા ભાજપા તેમજ કેતન ઇનામદાર ધારાસભ્ય સાવલી ડેસર કમલેશભાઈ પટેલ ઉપપ્રમુખ વડોદરા જિલ્લા નટવરસિંહ એમ સોલંકી પ્રમુખ વડોદરા જિલ્લા મહિપતસિંહ રાણા પ્રમુખ સાવલી તાલુકા ભાજપા એપીએમસી પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્ર સોલંકી, ZSTV સાવલી.